વિદ્યાર્થી મિત્રો અલંકારને અભ્યાસ કરતી વખતે જેની મુખ્ય ધ્યાનમાં રાખવાની બાબતો છે એ ચાર છે ઉપમેય ઉપમાન ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ તો એમાં ઉપમેયને આપણે જો આ વસ્તુ તમને આવડશે તો જ અલંકાર આવડશે એ બરાબર કળા યાદ રાખજો આના ચાર મુખ્ય આધારસ્તંભ છે તો એમાં ઉપમેય છે તો એની વ્યાખ્યા છે જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે તમારે જે વ્યક્તિની સરખામણી કરવામાં આવી હોય એને ઉપમેય કહેવામાં આવે છે કોઈ વ્યક્તિ છે એની સરખામણી કરવી છે તે શું બને છે ઉપમેય ત્યારબાદ બીજું છે ઉપમાન એટલે કે વસ્તુને એટલે કે ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે છે તેને ઉપમાન કહેવામાં આવે છે જે એક વ્યક્તિ છે માનો કે હું છું મારી તમારી સરખામણી કરવી હોય તો ઉપમાન તમારે શોધવું પડે છે તો ઉપમાન એટલે કે વસ્તુને ઉપમેયને એની સાથે સરખાવવામાં આવે એટલે ઉપમાન કહે છે ત્યારબાદ છે ઉપમાનવાચક શબ્દ એટલે કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે તો કેવા શબ્દો આવે છે તો કે સમ સમાન તુલ્ય જેવું શું સમોવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક શબ્દ અથવા તો વાચક પદો કહેવામાં આવે છે ત્યારબાદ છે ચોથું સાધારણ ધર્મ ઉપમેયને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની કોઈ એક ગુણ હોય કોઈ એનામાં આવડતો હોય એ ગુણની બાબતમાં સરખાવવામાં આવે છે એ ગુણને સાધારણ ધર્મ કહેવામાં આવે છે એટલે કે જે ચાર આધારસ્તંભ છે ઉપમેય ઉપમાન ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ હું તમને ટૂંકમાં સમજાવું તો ઉપમેય છે કોઈ વ્યક્તિને જ્યારે સરખાવવામાં આવે ત્યારે ઉપમાન જે છે વસ્તુને એની સાથે સરખાવવામાં કોઈ બીજી વ્યક્તિ જે સારી છે સરખાવવાના ગુણ બતાવવામાં આવે ત્યારે ઉપમાનવાચક શબ્દ જે સમ સમાન તુલ્ય જેવું શું સમવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે ત્યારે અને સાધારણ ધર્મ એટલે કોઈ એક સમાન ગુણની બાબતમાં જ્યારે બે વ્યક્તિઓને સરખાવવામાં આવે ત્યારે આ ચાર આધારસ્તંભો જે છે એને ઉપમેય ઉપમાન અને ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મને બરાબર તમારે એને વાંચી જવાનો છે.